નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટિશ કાળના કાયદાઓ બદલીને તેના નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંસ્થા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહન ચાલકને લાયસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે, જેની સામે ટ્રક ચાલકોમાં ઉગ્ર રોષ છે. કાયદાની આ જોગવાઈના વિરોધમાં મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ડ્રાઈવરે ઉગ્ર આંદોલન કર્યું હતું. ખેરાલુના વૃંદાવન ચોકડી વિસ્તારમાં ખેરાલુના ડ્રાઈવરોએ રસ્તા રોકો આંદોલન કર્યું અને ટાયરો સળગાવ્યા હતા. આ કાયદાના વિરોધમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હુસેનભાઈ, આજે સને લઈને માંગણી છે? અમારી માંગણી એ છે સાહેબ કે અમે ડ્રાઈવર લોકો 200-300 રૂપિયા લોકલ ડ્રાઈવિંગ ગાડી ચલાવીને કમાઈ શકીએ છીએ, તો 7 લાખ ને 5 લાખ રૂપિયા અમારી ભરવાની હૈસિયત નથી. વત્તા સરકારે કાળો કાનૂન જે લાગુ કર્યો છે, કાળો કાનૂન પાછો ખેંચી લે, અમારી માંગ છે સરકાર તરફ. અને સરકારને નિવેદન છે કે અમારી નર્મ વિનંતી સાંભળે કે અમે આ કાળો કાનૂન સરકાર પરત પાછો ખેંચી લે. અમારી આટલી ઓકાત કે અમારી આટલી પોઝિશન નથી, 10 વર્ષની કેદ કરી તો પછી અમારા છોકરા બચ્ચા કોણ જીવાડશે? સરકાર લેશે જવાબદારી? કોણ લેશે? એટલે માટે આ કાળો કાનૂન પાછો ખેંચી લે સરકારને. અમારી આ નર્મ અમન અપીલ છે કે સરકાર આ કાળો કાનૂન પાછો ખેંચી લે. આજે આવેદન પત્ર આપ્યા બાદ શું કાર્યક્રમ છે? કોઈ કાર્યક્રમ નથી. અમારે અપીલ છે, અમારા આવેદન આપવા જ નતો મામલતદાર સાહેબશ્રીને કે અમારી અપીલ ના, અમારે જે આવેદન આપ્યું છે એમના પર પગલા લે કાયદેસરથી. આગામી શું કાર્યક્રમો રહેશે? આ કામ કોઈ કાર્યક્રમ રહેશે નહીં, પણ શાંતિથી આ કાર્યક્રમ પટાવવાનું છે. નિવેદન આપ્યા પછી અમારે શાંતિથી અમે અમારી રીતે થઈ જઈશું. ખાનગી વાહનો ચાલુ રહેશે કે બંધ? ખાનગી વાહનો બંધ રહેશે. જ્યાં સુધી એનો નિકાલ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખાનગી વાહનો તમામ બંધ રાખવામાં આવશે. સાગરભાઈ, શું મુદ્દે લડત ચાલી છે? આ માનનીય શ્રી અમિત શાહજી દ્વારા બિલ પાસ કરવામાં આવેલું છે કે એક્સિડન્ટ અને હિટ એન્ડ રન કેસમાં 7-10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કોઈ ડ્રાઈવર પોતાની મરજીથી એક્સિડન્ટ કરતો નથી, બરાબર. રોડ ઉપર કેટલીય ગાડીઓ પડે છે, પણ કોઈ ડ્રાઈવર ઈચ્છતો નથી કે મારું એક્સિડન્ટ થાય. પણ સરકારે આ નિયમ લાયા એ કાળો કાનૂન છે. કાયદેસરનો આ નિયમ નાબૂદ કરવા મુજબ અમે સૌ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શું માંગ છે? આગળ કઈ કલમ હતી? શું આગળ 64 એની કલમ હતી, જેમાં 2 વર્ષની જોગવાઈ હતી, બરાબર. તેમાં 2 વર્ષની જોગવાઈ હતી, પરંતુ અત્યારે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડ છે. હવે રોજના 200-300-400 રૂપિયા કમાવા વાળો 7 લાખ રૂપિયા ક્યાંથી લઈને આપે, બરાબર. અને જો 10 વર્ષની એને સજા પડે તો એના બહેરા છોકરાઓનું ભરણ પોષણ કોણ કરશે? એમનો ખર્ચ કોણ ઉઠાવશે? આગામી શું કાર્યક્રમ? આગામી જો અમે આજે આવેદનપત્ર આપીએ છીએ, જો નહીં નિકાલ આવે તો આગામી પણ અમારે આંદોલન ચાલુ જ રહેશે અને ચક્કાજામનું કાર્યક્રમ ચાલુ રહેશે.